સુરતના બોરતળાવમાં પાર્ક કરેલી કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ફટાકડા ફોડતી વખતે તણખો લાગતા બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ થતા બાળકીને ઈજા પહોંચી છે. ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીત દલવાડી. જી નવનીત, ભાવનગરના બોરતળાવમાં પાર્ક કરેલી કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ચોક્કસ બનશે. જણાવી દઉં કે ભાવનગર શહેરની અંદર જે બોરતળાવ વિસ્તાર છે ત્યાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની આ ઘટના છે. હાલ જે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને બાળકો છે એ જનરલી ફટાકડા ફોડતા હોય છે, પરંતુ આ ફટાકડાના જે તણખા છે આજુબાજુમાં પાર્ક કરેલી કાર છે એને અડી જતા દુર્ઘટના છે એ સર્જાતી હોય છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવી જગ્યાએ જે પાર્ક કરેલી કાર છે એ વ્યવસ્થિત રીતે પાર્ક કરે તો આવી ઘટનાઓ ન બને, પરંતુ આ જે ઘટના બની છે એની અંદર સીએનજી ચલિત જે સ્વિફ્ટ ડિઝાયર કાર હતી એની અંદર બ્લાસ્ટનો બનાવ છે એ બન્યો હતો ને જેના કારણે તેને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે હાલ તો જે આગ કારમાં લાગેલી આગ છે તેના ઉપર કાબુ મેળવ્યો છે. આ જે બ્લાસ્ટ થયો તેમાં નજીક ઉભેલી એક બાળા છે એને પણ સામાન્ય ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે, પરંતુ ચોક્કસ કહી શકાય બનશે કે જે આ ઘટના છે એ વાલીઓ માટે નાના બાળકો જયારે આજુબાજુ રમતા હોય ત્યારે એની ઉપર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ એક ચોક્કસ લાલબત્તી સમાન કિસ્સો છે. જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.